ઈ ફોર એલિફન્ટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ. પ્રશ્ન 3 બ, યોગ્ય જોડતા જોડો. શું છે યોગ્ય જોડતા જોડો? તો આવામાં પ્રશ્ન બ માં પણ આપણે જોડકા જોડવાના છે. હવે તમારી સ્વાકૃતિમાં શું આપ્યું છે? ચિત્ર આપેલા છે. શું આપ્યા છે? ચિત્ર. પહેલું ચિત્ર છે નારંગીનું. તો મેં અહીંયા શું કર્યું છે? ચિત્ર નથી દોર્યું, નામ લખ્યા છે. તો તમારે ચિત્ર સાથે જોડવાના છે. ત્યાર પછી રાણીનું ચિત્ર આપ્યું છે. ત્યાર પછી છત્રીનું ચિત્ર છે. ને ત્યાર પછી દરવાજાનું ચિત્ર છે. તો આપણે શું કરીશું? નારંગીને શું કહેવાય અંગ્રેજીમાં? શું કહેવાય શોધો. ક્વીન કહેવાય, ડોર કહેવાય, ઓરેન્જ કહેવાય કે પછી અમ્બ્રેલા કહેવાય? આપણે જોડવાનું છે. નારંગીને શું કહેવાય? ઓરેન્જ. શું કહેવાય? ઓરેન્જ. તો આપણે નારંગીને ઓરેન્જ સાથે જોડવાનું છે. ત્યાર પછી પેલું ચિત્ર છે રાણીનું. તો રાણીને અંગ્રેજીમાં શું કહેવાય? ક્વીન. તો આપણે તેની સાથે જોડીશું ક્વીન સાથે. તમારે પણ મારી સાથે સ્કેલથી જોડવાનું છે. ત્યાર પછી ત્રીજું શું લખેલું છે? છત્રી. તો છત્રીને અંગ્રેજીમાં શું કહેવાય? અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. તમે બોલો છો ને યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તો આપણે છત્રીને અમ્બ્રેલા સાથે જોડીશું. ત્યાર પછી દરવાજો. તો દરવાજો એટલે શું થાય? તો કે ડોર. શું થાય? ડોર. સમજ પડી ગઈ? તો આપણે દરવાજાને ડોર સાથે જોડીશું. જોડાઈ ગયા બાળકો? તો આપણે શું શીખ્યા? પ્રશ્ન 3 અ અને પ્રશ્ન 3 બ, બંનેમાં શું કરવાનું હતું? જોડકા જોડવાના હતા. સમજ પડી ગઈ? હવે આગળ આવ્યા પ્રશ્ન નંબર 4. શું છે પ્રશ્ન નંબર 4? તો પ્રશ્ન નંબર 4 ની સૂચના આપણે 2 વખત વાંચીશું. સમજ પડી ગઈ? તો ચાલો, પહેલી કેબી સીડીમાં ફૂટતા મૂળાક્ષરો લખો. છે પહેલી એબીસીડીમાં ફૂટતા મૂળાક્ષરો લખો. તો આપણે શું કરવાનું છે? તમને પહેલી એબીસીડી આપેલી છે એમાં જે જગ્યા પર મૂળાક્ષર લખેલા ન હોય ત્યાં આપણે સારા અક્ષરે લખવાના છે. તો ચાલો તમારે પણ મારી સાથે લખવાનું છે. તો તમે અહીંયા પહેલા શું આપેલું છે? A for apple. શું આપ્યું છે? A for apple. ત્યાર પછી શું નથી આપ્યું? એ પછી શું આવે? તો લખો કેપિટલ B. તો B એટલે શું થાય? B for ball. સમજ પડી ગઈ? B પછી સ્વાકૃતિમાં શું સી ફોર કેટ. સી પછી શું આવે? તો આવશે ડી ફોર ડોગ. સમજ પડી ગઈ? હવે ડી પછી શું આપ્યું છે? ઈ. ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ. અહીંયા મેં જે બ્લુ કલર
જે પછી શું આપ્યું
મૂળાક્ષર
બધાય